જય સચિદાનંદ આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિથી અભેદ ભાવે નમસ્કાર 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 મા બાપ છોકરાના મોહ વિશે વધારે આપણે જોઈએ કે આ મોહ કેટલો માર ખોડાવે છે ત્યાં સુધી કે મા બાપ માટે છોકરાઓને એટલું બધું મોટા થાય ત્યારે સ્વતંત્ર કમાતા થાય ગુરુ પત્ની આવે પછી મા બાપ એમને એટલા બધા ખરાબ લાગે એમના તરફ એટલો બધો તિરસ્કાર ઊભો થાય કે પછી છોકરાઓ છોકરાઓ કોઈ પણ એને ચાર છોકરા હોય તો કોઈ છોકરાઓને માને કે બાપ ને રાખવા તૈયાર ના થાય બિચારાના ઠેબા ખાવા પડે ઘણી વખત આમાં પણ પણ ઘણી ભૂલો થતી હોય છે કે બધી બાજુ કે છોકરાઓનો જ ખરાબ છોકરાઓ જ ખરાબ હોય છે એવું પણ નથી હોતું કેટલી વાર મા બાપ ને ઘણી વાર સસરા હોય મોટી બાપા હોય બહુ જોડે વાતો વાતે વાતે ચંચુપાત કર્યા કરે રસોડામાં કે આજે વઘાર છે એમ વઘારમાં શું નાખવાની છે બધું પૂછપૂછ કરે પછી આ બરાબર નથી આવું ને આવું કરવાનું હવે આ તકીશું બે ભાભો ભારમાં તો બહુ લાજમાં

અમને છોકરા સાચવતા આવડે આજની છોકરીઓને ના આવડે કેવી રીતના એ તો મને મારે ને ને અમારે તો અમે તો અમારા જમાના છોકરાઓને મારતા નહોતા ને કશું કરતા નહોતા એટલે પેલી બહુને છે તો છોકરા પોતાના છોકરા સાચવતા નથી આવડતા વાતે વાતે કયા કરે એટલે પેલી તો એમ એને એમ દર થાય કે હું તો ગમે તેમ તો છોકરાની છોકરાની જ છું ને ગમે એટલું આ મને મારા સાસુ સસરા છોકરા માટે બુમા બુમ કરે પણ મને જેટલો છોકરા ઉપર પ્રેમ હોય વાલ હોય એટલું એ લોકોને થોડી હોવાનો છે અને આવું વાતે વાતે બોલે એટલે શું થાય એના એના હસબન્ડ માટે હસબન્ડને મનમાં પછી છોકરાઓને પણ એમ થયા કરે કે આ મમ્મી અમને સાચવતી નથી અને સાચવતા નથી અડતો મર ધ્યાન નથી રાખતી એમને મારે છે આવું તેવું એટલે આ એક મોટો પ્રોબ્લેમ થઈ જાય છે એટલે અમુક રીતે મા બાપે પણ ઘણી વસ્તુ પોતાને મોટું મન કરીને જતું કરવું પડે છે નવા 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 ઘર ચલાવવા દેવું પડે એમાં આપણી આપણી વાણી આપણા વિચારો વચ્ચે લાવીને એમને કટકટ કર્યા કરીએ એ બરાબર ના કહેવાય પછી એમાં શું થાય છે એમના છોકરાઓ રિસ્પેક્ટ ટુડે પછી ધીમે ધીમે એમના માટે અભાવ થાય અભાવમાંથી પછી બહુ જ વધી જાય તો તિરસ્કાર થાય એ ગમે નહીં એક ફેમિલીમાં તો છોકરાઓને બિચારા છૂટકો જ નથી પોતાની વિધવા માને ઘરે રાખવા વગર પણ વારા કર્યા છે ત્રણ બધા ત્રણેય દીકરા તો પોતાને દીક માને રાખવા ચાર ચાર મહિનાના વારા કર્યા છે વહુઓ પછી બહુ ટ્રાય કરે છે કે કેમ કરીને હવે અમે એડજેસ્ટ થઈએ અને સાસુને રાખીએ પણ સાસુય ભારે છે સાસુ શંકા કરે વાતે વાતે વાતેખી કરે એમથી એમથી માંદી પડે અમથી એમથી હુઈ જાય અને પછી કે બહાર બધા કહેતા ફરક મારી વહુ મને આમ પાજો છે મારી વહુ મને આમ પાજો છે તો હોવું કે કે એક બહુ ખરાબ હોય પણ ત્રણેય બહુ ખરાબ હોય માટે તમારામાં કંઈક છે ભૂલ કંઈક હવે હવે એની હદ આવી ગઈ પછી શું થાય હસબન્ડ વાઈફને કોન્ફ્લિક થાય છોકરાઓ જ હોય એમને મનમાં બહુ આઘાત લાગે વાતાવરણ ગમે એમનું ભણવાનું બગડે એટલે ઘણી વખત મા બાપ પણ પોતાના ગાઈડપણમાં સમજીને ચાલે કે આવા આવા ભીડાના ટાઈમમાં કેટલા બધા કામ ટેન્શનના ટાઈમમાં આપણે પણ એવી રીતના રહીએ કે જેથી કરીને આપણાથી કોઈને ટેન્શન ના વધે આપણા એવો સંકોચ રહીએ તો ખરેખર બધા જ રાખવા તૈયાર છે કારણ કે અત્યારે બે ટાઈમ કે બે ટાઈમ ચા ચા પાણી આપવા એ કોઈને ભારે નથી પડતા પણ ભારે પેલો ડબડબ કરે અહંકાર એકબીજાના ટકરાય તે ભારે પડે છે એટલે રાખવાનો વાંધો નથી આવતો પણ આ અહંકાર એકબીજાના ટકરાય ને તેથી મા બાપને રાખતા નથી છોકરાઓ અને એ મા બાપ થોડું સમજે કે ભાઈ આપણે હવે આપણા દાડા ગયા આપણા બોસિઝમના હિટલરીઝમના દાડા ગયા હવે આપણે તો સંકોચ આવીને અને બહુ જ શાંતિથી રહેવા જેવું છે એટલે જો મા બાપ સંકોચે સંકોચે ને રહે ને તો પ્રોબ્લેમ આવે એવું નથી પણ આ તો જો પેલી માન્યતા જતી નથી કે આ ઘર તો મારું છે આ ઘર મેં વસાયેલું છે આ મેં વારસામાં છોકરાને આપેલું છે હવે આ એના માલિક થઈ ગયા વહુ એની માલિક થઈ ગઈ અને મને છે તો ઘરમાંથી બહાર કાઢવાનો વખત આવે છે હું હું કઈ કમ નથી હું એમ ગાંજી ગાંજ નથી એવું બધું માગજમાં જ રાખે તો

ના આપણે એકદમ નમ્રતાથી ના રહીએ જેટલું નમ્રતાથી રહીએ જેટલું નમે એટલું સૌને ગમે એટલે નમીને રહેવા જેવું છે માં બાપ એ તો ખૂબ નમ્રતાથી રહેવા જેવું છે ઘડપણમાં અને તો એનું ઘડપણ પણ સુધરશે મોતે સુધરશે અને આવતો ભવે સુધરશે કેટલીક વખત એવું થાય છે કે માં બાપને પોતાની પાસે ખૂબ મિલકત હોય છે ખૂબ પૈસો હોય છે અને છોકરાઓ પરદેશ પરદેશ રહેતા હોય તો એમને થાય કે અમારા છોકરા પાસે અમે રહીએ તો અમને બધું બહુ સુખ મળશે પોતાના છોકરાનો મો એને ખેંચી જાય અને ત્યાં ગયા પછી જુએ તો ત્યાં લોકોની કોઈ કદર કરતા હોતા નથી હવે એકવાર ત્યાં ગયા પછી પછી પાછું એમના માટે આવવાનું બહુ અઘરું થઈ પડે છે કારણ કે અમુક ગવર્મેન્ટ ત્યાં ઇંગ્લેન્ડમાં અને બધે પૈસા આપતી હોય છે સિનિયર સિટીઝનના અમેરિકામાં પૈસા આપતી હોય છે કે અનએમ્પલોયમેન્ટનો એનાઉન્સ આપતી હોય છે તે પછી ડોલર કે પાઉન્ડ એટલા મીઠા લાગે છે કે એ મૂકીને પાછું પોતાના દેશમાં આવવાનું એ લોકોને બહુ સારતું નથી ને ગમતું નથી એટલે બે બાજુથી ફસાય છે એક તો પૈસા ડોલરનો મો અને બીજી બાજુ અહીંયા મો એક કા બે ભાઈઓ હતા સરસ મજાની ગામડામાં ખેતી હતી ખૂબ સાધન સંપન્ન હતા ગામમાં તો આમ જાગીરદાર જેમ જેમ જાગીરદાર ઠાકોર હોય ને એવી તેમની લોકોમાં બહુ સારી પ્રતિષ્ઠા હતી અને ખૂબ સમાજ સેવાના કામ કરે ધર્મ તો ખૂબ ઊંડા ઉતરેલા આધ્યાત્મિક જીવન બહુ સરસ જાય એ ઘરમાં આલી ગામમાં આ લિશાન ઘરો ખૂબ જમીનો બધું ખૂબ હતું છતાં એમને પાટલી ઉંમરમાં એમના છોકરાઓ બધા પહેલા અમેરિકા જતા રહ્યા ત્યાં લોકોને ગ્રીન કાર્ડ મોકલી અને ત્યાં બોલાવે કે તમે અહીંયા આવો કેમ તો કે અમે ધંધો શરૂ કર્યો છે અમે મોટલ શરૂ કરી છે કોઈ કે અમે સ્ટોર સર્ચ નાખ્યો છે તો ઘરનો માણસ કોઈક તો એક તો કાયમ જોઈએ આખો વખત તો બે ચોવીસે કલાક ચાલ સ્ટોર ચાલતા હોય અથવા તો સેવન ઇલેવન જેવા તો ત્યાં આગળ પછી કોક ને કોક વારા જોઈએ તો ઘરના માણસને કામ કામ આપવા માટે માં બાપને બોલાવે એ ઘડે ઘડ પણ આ ડોલર માટે પેલા કે જે થોડા પૈસા મળશે અને અમને અમારા છોકરા જોડે રહેવા મળશે એમ કરીને પહોંચી જાય અને પહોંચી ગયા પછી પછી તો એટલું અઘરું પડે એટલું બધું અઘરું પડે છે લોકોને કે નથી ત્યાં કોઈ જાતની અ સોસાયટી કે આડોશ કે પાડોશ કે દેવ દર્શન કે મંદિર ભક્તિ સત્સંગ કશું ના મળે થોડો વખત સારું લાગે પછી કંટાળે પછી છોકરાઓ પણ ભૂલો થાય મા બાપ અહીંથી ગયા હોય એટલે કે અંગ્રેજી તાવડતું ના હોય ગામડાના લોકો અને કેમનો ધંધો કરો કે કેમ એ કરવું એ બુ ફાવતું ના હોય ત્યાં તો પછી મજૂરી જ કરવાની હોય સ્ટોર માં તો આહીથી થેલા ઉપાડે અહીં મુકર અહીંથી બોક્સ ઉપાડે ને ત્યાં મુકર ગુઠો ગુઠો કરવા

ઇંગ્લેન્ડમાં જે આવી છોકરાનું બધું જોયું અને એટલું હેરાન થઈ ગઈ ત્યાંથી મેં નક્કી કર્યું કે આપણે તો આપણે ઇન્ડિયા જ રહેવું સારું આપણે એકલા રહો મજા કરો જ્યાં હોય ત્યાં જાઓ સત્સંગ કરો ભક્તિ કરો જે કરો કરો માથે કોઈ કટકટ કરનારી વહુ નહીં દીકરો નહીં આપણે તો ગભરાઈ ગભરાઈને સંકોચે સંકોચીને રહેવું પડે તે લોકોની સાથે પછી જે બધા એમ કે ગડપણમાં તમારો કોણ ગડપણ હશે ત્યારે દેખ લેગા અત્યારે હું કરા આપણે દુખી થવાની જરૂર એ હોશિયાર કેવાય બહુ સ્માર્ટ કહેવાય કે આ ટી વિચારો અને કે આ ક્યાંક આત્માને માટે જો વિચારીએ તો આપણને કોઈ આપણો દીકરો નથી ને વહુ નથી અને ભરતી વખતે આપણે શું થવાનું છે કોને ખબર છે આપણને લાગે કે આપણી ચાકરી છોકરાઓ કરશે પણ ફોરેનમાં તો કોઈ છોકરાઓ ચાકરી બાકરી કરે નહીં નર્સિંગ હોમમાં નાખી દે કામ ઓર પીપલ ઘડા ઘરમાં નાખી દે અને કોઈ જાતે આવીને આપણને સેવા ચાકરી કરે નહીં હમણાં થોડા દિવસ ઉપર એક બહેનનો મારી ઉપર લંડનથી ફોન હતો એ કે છે કે મારી સાસુમાં બહુ માંદા છે સિરિયસ છે એમને વારે વારે એમને હોસ્પિટલ મૂકી પડે છે એમની એમને ઘડપણ આવ્યું છે હાર્ટમાં બહુ અસર થઈ ગઈ છે અને કિડની પણ ફેલ થઈ છે એટલે એમને બહુ પ્રોબ્લેમ થયા છે છે પણ હવે માજી મંડ્યા મને કે અમારે તો ઘેર જ આવવું છે મારે હોસ્પિટલમાં મરવું નથી તમે અહીંયા ઘરે કરે કરનારું કોણ છોકરો કામ પર જાય ઘરમાં નાના નાના છોકરા હોય પેલી વહુ છે તો થોડું ઘણું કામ કરે અને છોકરાઓનું કરે રસોઈ પાણી કરે ઘર સાફસુફ કરે કે પછી અને સાસુ નું કરવાનું સાસુ જ બેડમાં બધું બેડમાં એને પડે એટલે પેલી થોડા દિવસ તો કર્યું પણ કેટલું બધું કામ કરવા કરતા કે કે બધું ડટી 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 બહુ લાગે કે છે એમાં એ કે છે કે હમણાં તો ઇન્ડિયામાં આવી ગઈ અને એ બધી જાત્રા તમારી સાથે ફરી આય ત્યાર પછી થોડુંક મને ડર્ટી ઓછું થયું છે નહીં તો બહુ ડર્ટી મારી જિંદગીમાં કોઈ દાડો મેં ડર્ટી જોયું નહીં ત્યાં ફોરેનમાં બર્ન થયેલ બોર્ન થયેલા ને ત્યાં ત્યાં મોટા થયેલા એટલે આ બધું ભાવે નહીં લોકોને પણ મધર કે છે કે ના મારે તો ઘેર જ રહેવું છે હસબન્ડ કે છે કે ના તારે તો માની ચાકરી જ કરવાની છે પેલી કે કે મારાથી પહોંચી નથી વાળાતું અને મને મારા માટે મને ડૉક્ટર કે છે કે તારી હેલ્થ બરાબર નથી તું કેટલું કરીશ અને બધા અહીંયા તો નર્સિંગ હોમમાં નાખી જ દે તમે કેમ નથી નાખતા હવે આ બધા પ્રોબ્લેમ આવ્યા ત્યારે મને એમ થાય છે કે મારે શું કરવું જોઈએ અત્યાર સુધી તો હું એને બહુ જ્ઞાનમાં અને પ્રેમથી એનું કરતી હતી પણ હવે મારી લિમિટ આવી ગઈ ને મને છે તો અંદર હવે બગડવા માંડ્યું છે ભાવ બગડે છે એમ કરીને એને ફોન કર્યો અમને કે હવે શું કરું મને તમે રસ્તો બતાવો માર્ગદર્શન આપો પછી અમે એને કહ્યું કે બેન આવું ભાવ ના બગાડીશ મરતી માને મરતી વખતે એના માટે ભાવ ના બગાડીશ તારાથી થાય એટલી સેવા કર પણ પ્રેમથી કર ભાવ બગાડ્યા વગર કર અને તારે ના વાળતું હોય તો થોડા પૈસા ખર્ચી કાઢ જોયું તો એક હેલ્પિંગમાં કોઈ મેડ આયા જે કંઈ ત્યાં મળતું હોય ભલે પૈસા જાય વધારે આપણે બીજા જિંદગીમાં ઓછા વાપરશું કે આ માના જે કંઈ હોય એ બધા એમાં વાપરી કાઢો આપણે વારસો નથી જોઈતો પણ હેલ્પ માટે એક રાખ કહ્યું તો કદાચ તારો આ પ્રોબ્લેમ સોલ્વ થશે માને પણ ઘરે જ મરવાનો ઈચ્છા છે તે પૂરી થશે અને તારા હસબન્ડની પણ ઈચ્છા છે કે માને માની મરતી વખતની ઈચ્છા હું પૂરી કરું તો એ બધું સચવાઈ જશે તો એટલી બધી ખુશ થઈ ગઈ કે હા બસ હું આવું જ કરીશ કે છે અને નહીં તો એની જ કે છે મારે તો છેક સુધી એ સુધી આવી ગયું હતું કે એને હવે હું હોસ્પિટલમાં નર્સિંગ હોમમાં નાખી આવું હું ક્યાં સુધી કરું કોઈ આ કન્ટ્રીમાં તો કરે નહીં પણ એને બહુ સમાધાન થઈ ગયું અને કે કે મને શક્તિ આપો અને હું મારી સાસુની સેવા બધું કરીશ અને મને બગડે એની જાગૃતિ મને આશીર્વાદ આપો અને ખરેખર એને એ રીતે પોતાના મનને સેટ કરી નાખ્યું અને બહુ સારી રીતે ચાલી રહ્યું છે એનું ગાડું એટલે આવી રીતના મા બાપ માટે આપણે કારણ કે શાસ્ત્રમાં તો કહ્યું છે તમામ જ્ઞાનીઓ પણ કહે છે દાદા ભગવાન પણ કાયમ કહેતા હતા કે ઘરડા મા બાપની માંદા મા બાપની ખાટલે પડેલા માં બાપની અને ગુરુની સેવા કરવી એ તો આ જગત માં સૌથી મોટામાં મોટી ઊંચામાં ઊંચી પુણ્ય કમાવાની સાધન છે આથી ઊંચી પુણ્ય કોઈ રીતે ક્યાંય તમને મળશે નહીં સમજાય છે ને એટલે ઘણા મા બાપની સેવા કરજો બધાને મા બાપ તો હોય જ છે પણ ક્યારેક બધાના મા બાપ હોય છે પણ બધાને કે સેવા કરવાનો ચાન્સ મળતો નથી એ તો કોક ભાગશાળી હોય ને એના જ ભાગે આવે શું નહીં તો કેટલાક ચાર બે છોકરા કે ત્રણ છોકરા હોય તો કો પરદેશ જતો રહ્યો હોય કોઈ બીજા ગામ જતું રહ્યું હોય અને મા બાપ જે છોકરાની જોડે રહેતા હોય એના જ ભાગે આવે તો એ પુણ્યની ની વાત છે શું અને પુણે આપણે જયારે સામે ચાલીને ને આપણને પુણે કમાવાનો વખત આવે ત્યારે આપણે લોક સેવા કરશું સમાજ સેવા કરીને મોટી મોટી પુણે કમાવા ધર્મ કરશું ને મંદિરો બાંધાવશું ને ધર્મશાળા બંધાવશું ને સ્કૂલો ને હોસ્પિટલ બંધાઈશું લાખો રૂપિયા દાન આપશું મોટી મોટી તક્યો મારશું એને માની શકો અમે બહુ મોટો ધર્મ નામ પુણ્ય કમાયું ધર્મ કરીને મોટી પુણ્ય કમાય પણ મા બાપની સેવા જેવી પુણ્ય આખી દુનિયા ને આ સામાજિક કે બધી જગત માટેની સેવા કરે સમાજ સેવા કરે તો આખી દુનિયાનું કરે તોય આપણા આપણા માં કે બાપનું કે બંનેની સેવા કરવા જેટલું એ તોલે ના આવે અને તે સારા ભાવથી કરવાનું છે ખરાબ ભાવથી નહીં આપણે આ માનવતા પ્રેમની મોટા મોટી વાતો કરીએ પણ જયારે આપણા જ મા બાપની વાત આવે ત્યાં આપણે ભાવ બગાડીએ પાછા પડીએ એ બધી હિપોક્રસી છે એવું ના હોવું જોઈએ આટલું બધું જો બહાર સેવા કરતા સમાજ સેવામાં મોટા થઈને ફરતા હોય તો મા બાપની સેવા કરવાનો ક્યાં શો વાંધો છે પૈસા ની સગવડે કારણ કે કોઈને પણ હોસ્પિટલમાં મરવું ગમતું નથી હોતું આ બધાની આ સાયકોલોજી હોય છે એમાં ખાસ કરીને આપણે હિન્દુસ્તાનના લોકોને હિન્દુસ્તાનના મા બાપને તો ખૂબ જ એવી હોય કે મરતી વખતે હું ઘર મારો મારું ધર્મનું વાતાવરણ હોય ઘરમાં મારા છોકરાઓ છોકરા છોકરાઓ બધા મંત્રોચ્ચાર કરતા હોય ગીતાના શ્લોકો વાંચતા હોય અને મારું મૃત્યુ થાય તો મારી ગતિ સુધરશે અને હોસ્પિટલોમાં મોડા બગાડતી નર્સોના મોડા જોવા ડાક્ટરોના ઇન્જેક્શનો જોવા એના કરતાં ઘેર ભલે મારે મો લાંબુ ના જીવાય પણ મને એનો વાંધો નથી પણ વરવાનું મારે ઘેર જ આવે તેના જેવું એક કઈ નહિ એટલે આ મરતા મા બાપ ની ઈચ્છા જો પૂરી ના કરીએ તો એના જેવું ભૂન્યા આપણે બહુ મોટું ખોઈ નાખીએ છીએ ઘણા ને એમ થતું પણ હોય કે કેવી રીતના અમે પહોંચી વડીએ અમારી પાસે એવી એવી તો કે સગવડ નથી પૈસા નથી કે અમે મારા મા બાપ ની સેવા કરીએ આમાં ફિઝિકલી પણ અમે એવા તાકાત વાળા કે હું તો માંદી રહું છું મારું આમ છે ને તેમ છે છોકરો કે અમે તો કામ ધંધામાં માં હોઈએ અમારી પાસે એવો ટાઈમ નથી હોતો મા બાપ પાસે આખો દાડો બેસી રહીએ તો શું કરું તો કે એ બધું કર્યા કરતા ઘણા તો પોતાના મે એક એક ફેમિલી જોઈ છે અમેરિકામાં જ રહેતું રહેતું ફેમિલી જોયું છે કે ઘરડા હતા પથારી વસ

છ મહિના તું રાજન છ મહિના રાખીશ અને છ મહિના મોટા ભાઈ ને ત્યાં જાય તો એ વાઈફ કામ કરે અને મોટા ભાઈ એવું ના સેટઅપ કર્યું કે ઘરમાં બેઠા બેઠા જ કઈ કામકાજ જોબ વર્ક લઈ લે અને પોતાના ગુજરાન ચલાવે એટલે બંને આવી રીતના સેટ કર્યું જેથી કરીને આપણા આવકનું સાધન પણ રહે

હું શુદ્ધ આત્મા છું શુદ્ધ આત્મા છું કરતા કરતા ગયા અને દીકરાઓ પણ એમાં જ આ દાદાના જ્ઞાનમાં મા પણ એ દાદાના જ્ઞાનમાં અંતિસમયે બધાએ આ જ રીતે પોતાના બધા ઋણાનુબંધ છોડીને આત્માભાવમાં રહીને આખો પોતાનો હિસાબ પૂરો કર્યો દેન ચૂકવી દીધા એટલે આવું જો થોડીક આધ્યાત્મિક સમજણ હોય તો છોકરાઓને મા બાપની સેવા કરવામાં જરાય વાંધો ના આવે અને મા બાપને પણ છોકરા સેવા આપે તો અંદર પોતે સંકોચાયને રહી શકે પોતે નમ્રતાથી રહી શકે ઘણા કચકચ કરતા હોય છે એમાં ગળપણમાં તો એક પાછું બધા જાણતા હોય છે કે ઘડપણ અને બાળપણ બંને સરખું હોય બાળક જેવા જીદ કરતા થાય ને એવા ગેડિયાઓ પણ જિદ્દી થઈ જતા હોય છે ખાવા પીવાની બાબતમાં પણ એમને એટલું જ આ ભાવે ને આ ના ભાવે ને આવું કેમ ને તેવું કેમ એવું બધું બહુ જ ચાલતું હોય છે એટલે ઘરના જોડે પછી એમને એડજસ્ટમેન્ટ લેવાને બદલે એડજસ્ટમેન્ટ તૂટતા જાય છે અને પછી ઘડપણને લીધે એને આપણે સાયકેટ્રીક ટર્મ્સમાં સેનાઇલ ઇન્સેનિટી કહેવામાં આવે છે એટલે ગડપણમાં બાળપણની જેમ થોડું ગાંડપણ પણ આવે છે બાળકીઓ નાના આપણે ઘણા એમ લાગે કે ગાણા જેવું કરે છે પણ ખરેખર ગાણા નથી હોતા

શું થાય કે વિચારધારા સમજ શક્તિ યાદ શક્તિ આ બધું ખૂબ નબળું પડી જાય છે પછી ઘડી ઘડી એક એક વાર ત્રણ ચાર ચાર પાંચ પાંચ દસ દસ વખત રિપીટ કર્યા કરે આ એક આ ગડપણની નિશાની છે ત્યારે પેલા છોકરાઓને ને કંટાળો આવે એની વાત ઘડી ઘડી શું કરો છો એની એ વાત ઘડી ઘડી શું કરો છો એક વાર તો કયું સાંભળી લીધું અમે ફરી ફરી શું બોલો છો અરે પણ પેલી પાછી એ લોકો શું કે માં કે બાપ આવી રીતના હોય તો કે પણ હું તો પહેલી વાર જ કઉ છું ને હું ક્યાં બોલી છું આવું આવું તો હું બોલી જ નથી પહેલી વાર જ બોલું છું એટલે પહેલાને એમ થાય કે ઓ આ તો કેટલું ખોટું બોલે છે ખરેખર આ ખોટું મળતા નથી હોતા

યુવાની એજ માં પણ જો માણસ ભૂલી જતું હોય તો એનો ઉપાય શું શું કરો બોલો ઘણા ભૂલકડા નથી હોતા આપણા છોકરાઓ આપણા હસબન્ડ કે વાઈફ કે ઘરમાં એવા નથી હોતા કે ભૂલી જાય બિચારા ભૂલે એમાં એમનો શો વાગે આ યાદ ભૂલી જાય એમાં કઈ 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 જગ્યાએ આપણે શોધખોળ કરીએ ને આ ભૂલને ભાગી શકાય એના માટે કોઈ દવા નથી કોઈ ડાક્ટર પાસે કશું ઈલાજ નથી આ ડાક્ટરો જ ભૂલકડા હોય છે ને

પેલા કે અમને તો આપ્યું નથી તો તારું વોલેટ જોયું પણ નથી ઊંધું યાદ રે એટલે એક વખત તમે બધા સાથે હતા એરપોર્ટ પરથી આઠ દસ જણા હતા અમે અને ટિકિટ બધું ઇન કરાવીને અમે બધા બેસવાના હતા પ્લેનમાં ત્યાં આ સાહેબ છે તો બોર્ડિંગ કાર્ડ પાસપોર્ટ બધું છે તો ત્યાં ભૂલી આયા ક્યાંક ખોઈ આયા હવે તો હતા પછી એને તો ભૂલી ગયા છે એટલે આમ એરપોર્ટ પર અટારો મળ્યા પેલા ડ્યુટી ફ્રી શોપ માં ફરવા મળ્યા અને પછી પછી આયા થોડી વાર પછી પછી કઈક ચાલો આપડે અંદર જવાનું તો પેલા કઈ લાવતા ટિકિટ બોર્ડિંગ કાઢીએ આપડે બોર્ડિંગ પાસ શોધ શોધ કરે જડે જ નહિ પાસપોર્ટ જ રહે એટલે પછી એ કે પહેલા તો એની વાઈફ ને વાઈફ ને ચોંટ્યા તારી પાસે છે ને મેં તને જ આપ્યું હતું એટલે પેલી તો કે હું તો ક્યાં ની આની રૂમ માં પાઠે બાસે બેસેલી છું અને મને ક્યાં ચોંટો છો હું તો અહીંથી ઊભી ન હતી ત્યાં ભી ત્યાં કાઉન્ટર પર તમે જઈને લટારો મારતા હતા મારી પાસે ક્યાં પાઉ પાસપોર્ટ ને બધા એ બધું છે તો પેલું કે કે ના ના મેં તો તને આપ્યું એટલે પેલી વાઈફ પણ કઈ ઓછી ન હતી કે ડાર્લિંગ શું માંડ્યું છે એટલે પેલા સમજી ગયા કે આપણું કઈ ચાલવાનું નથી એટલે કાઉન્ટર ઉપર જે હતી ને એને પછી બોલાયા અને સમજી ગઈ કે આ લોકો ચેકિંગ ચેકિંગ માટે જે ઓફિસર હતા એને પછી સમજી ગઈ કે આ લોકોનું કઈ ખોવાયું છે એટલે એને બધું બોલાવીને કહ્યું આ તમારા પાસપોર્ટ બોર્ડિંગ કાર્ડ ટિકિટ બધું તમે અહીંયા જ ભૂલીને જતા રહેલા સાહેબ અમે રાખ્યું છે આ આ લો અને બેસો બોલો હવે બધા કેટલા ડાક્ટરોને ડાક્ટરોની પત્ની ને આ પ્રોબ્લેમ હશે કે આ ડાક્ટરો અમારા ભૂલકણા બહુ છે ડાક્ટરોની તો ક્યાં વાત પણ આ બધી પત્નીઓને પૂછો ને તો ક્યાંક નું ક્યાંક તો કહેતી જ હોય કે મારા હસબન્ડ બહુ ભૂલકણા બધું ભૂલી જાય શાક લેવા મોકલ્યા હોય તો બજારમાં જઈને આંટો મારી આવે પણ શું શાક લાવવાનું કહ્યું એ જ યાદ ના આવે એટલે મરચા ને શાક થાય એટલે હવે જો મોટાનું એવી હાલત થતી હોય ભૂલ્યા એનો કોઈ ઉપાય થતો ના હોય તો પછી આ ઘડિયા મા બાપનું આપણે કઈ રીતના આપડે આશા રાખી શકીએ કે આ મા બાપ બધું યાદ રહે એટલે ગળપણમાં આ એક બહુ મેડિકલી આ એક ડિફેક્ટ હોય છે કે મા બાપને યાદ ના રહે યાદ શક્તિ જતી રહે અને પેલું વાતે વાતે એક પગજમાં જે ઘૂસ્યું એ ફરી ફરી રિપીટ કર કર કરે રિપીટ કર કર કરે બોલ્યા જ કરે વારે વારે બોલ્યા કરે તો આપણને એમ થાય કે આ બંધ કરે સારું બહુ વાર કહ્યું ચૂપ બહી જાઓને પછી આપણે ઘાટા પાડીને કહીએ છીએ કે આપણી ધીરજ નથી રહેતી ત્યાં આગળ ત્યાં આ છોકરાઓએ ખરેખર ધીરજથી રાખવી જોઈએ અને આપણે સમજી જવું કે આ તો આ માંદગી છે એક જાતની મનની માંદગી છે ગડપણની બીમારી છે ત્યાં આગળ આપણે આમ બધું ડાયા હોય પણ આમાં જ્ઞાન નબળા પડવાથી યાદશક્તિ જતી રહેતી હોય છે માટે ત્યાં આગળ ખૂબ જ ધીરજથી અને પ્રેમથી કામ લેવું પડે ધીરજ રાખવી પડે ક્ષમતા રાખવી પડે નહીં તો શું થાય કે મા બાપ જોડે છોકરો બુધકે કા થઈ જાય ગમે એની અભાવ તિરસ્કાર થઈ જાય ત્યાર પછી માં બાપને રાખવાના ગમે એની છોકરાઓને એટલે આવી રીતના થોડા છોકરાઓ પણ માં બાપને સમજવા જોઈએ માં બાપોએ છોકરાઓને પણ સમજવા જોઈએ બધા એકબીજાને સમજીને ચાલે તો આ ગડપણનો માં બાપનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવો છે અને વધારે પો બુલબુલ ના કરાય સુ છોકરાઓ જોડે પણ વધારે બોલ બોલ કરીએ ને બળબડ કરીએ તો પછી છોકરાઓ જાય જાય ચીડાઈ આ ગાયો ભેંસો પણ એમના બાબા બેબી જોડે બધું કરે આખો દાડો કે ભોભો ભોંભો ના કરે તમે જોયું હશે કે આખો દાડો એમનો ભો ભો ભનો અવાજ ના આવે અમુક ટાઈમ જ એ લોકો બાનો ભોભો અને આ મનુષ્ય તો મરતા ઉધી આખો દાડો એના બાબા બેબી આગળ આપણે મગજ કર્યા કરી આખો દાડો તો આપણું મગજ પછી મરી જાય ગાંડ પણ એને ઉભું રહે એટલે આ રીતે બહુ બોલવાનું પણ જેમ બને તેમ ઓછું કરે અને વધારે ચિત નામ સ્મરણ છે કે ભક્તિ છે કે ધ્યાન છે કે શાસ્ત્રનું વાંચન મનન ચિંતન છે એમાં જો મા બાપ ઘડપણમાં વધારે ઊંડા ઉતરી જાય તો છોકરાઓના માટે કઈ રીતના ટેકલ કરું ઘરમાં પ્રેમથી ને સંકોચથી રહેતા પણ શીખી જાય અને એમનું પણ જીવન સરસ સુખમય ને શાંતિમય જાય અને ઘરના છોકરાઓ છે બહુઓ છે એ બધાનું પણ અંદર શાંતિ રહે અને સરસ જીવન જાય કોઈને ભારે ના પડે મા બાપ ને રાખવાની સેવા ચાકરી કરવાનું પણ કોઈને ભારે ના પડે ઘણી વખત એટલો બધો હોય છે કે મારો દીકરો તો બહુ સારો બહુ સારો મને બહુ સરસ રીતે રાખે એમ કરીને નાના મોંથી ને મોહથી દીકરો દીકરો કર્યા કરે પણ પછી જ્યારે વખત આવે ને ત્યારે ખબર પડે કે આ દીકરો કેવો છે જો દીકરો કેવો છે શું છે એની જો ટેસ્ટિંગ કરવી હોય ને તો બરાબર એક કલાક સુધી છોકરાને એવો એ એવો ખખડાવો કે એ બરાબર છનછેડાય ત્યાં સુધી ખખડાવો અને તમાર એક આટલો બધો છોકરાને ટાઈડકાયા પછી પણ છોકરો જો એમ કે કે ના ના આ મારા બાપુજી તો બહુ સારા છે તો સમજુ કે આ દીકરો ખરો દીકરો છે નહીં તો જો છોકરો છે તો સામો એ થઈ જાય બાપમાં બાપની સામે પડે તો સમજી લેવાનું કે આ બધો બોદો રૂપિયો છે જેમાં રૂપિયાને આપણે ખખડાઈએ ને આમ પછાડીએ ને ખણાણ કરીને પછાડીને અવાજ થાય છે ને અવાજ કરે ખાણ તો સમજવાનું કે આ સાચો અને બોદો હોય અવાજ ના કરે તો સમજવાનો બોદો કામનો નથી ફેંક કાપી નાખો એને એવા છોકરા પણ આપણે જો એને એને ટેસ્ટિંગ કરવું હોય તો જેમ પર ઉપયોગ પછાડો પડે એમ એકાદર છોકરાને પણ બરાબરને ટ્રેડ કાવા પડે તો ખબર પડશે કે એમને છે તો બરાબર મનમાં પ્રેમ છે કે નથી અને છોકરો જો સામો થઈ જાય તો સમજી જવાનું કે આ બધું એવું જ છે બધું નય સાચા સગા આ તો બધા ઉપલક જ છે આ આપણે આ ખોટી મમતા લઈને ફરીએ છીએ મમતા નથી શું થાય ઘણી એટલી બધી ખોટી મમતા હોય છે મોહ હોય છે એક છોકરાનું તો નાનો છોકરો તો 10 12 વર્ષનો એનું છે તો કે આંગળીનું ઓપરેશન કરવાનું હશે તે ડોક્ટર એને લઈ ગયા ઓપરેશન થિયેટર બાપ કે છે મંગુંય અંદર તો છોકરો ડોક્ટર સમજી ગયા કે તો બહુ ઇમોશનલ છે એવા એ લોકો કાયદો નથી કે અંદર લઈ જવાય એટલે એને કહ્યું ના તમારાથી તો નહીં હોય તમારે બહાર બેસવું પડશે તો એ લોકો બહાર બેસો તો આટા ફેરા મારે આટા ફેરા મારે અને અને એટલું બધું ઇમોશનલ થઈ જાય કે પાછો એને છે તો આંખમાંથી પાણી પડવા માંડે એટલું બધું પાણી રડ્યા કરે બાર બેઠો બેઠો એટલે આ આંગળીનું ઓપરેશન કરવાનું છે એને તો મેં એને સ્ટીશ આપીને કરશે એને કંઈ ખબર નહીં પડે પણ તને એટલું બધું રડવાનું શું કારણ તારે તો કઈ અંદર તાર જોઈન્ટ કરેલો છે કે વાયર નાખેલો છે કે પેલાનું અહીં ઓપરેશન કરશે ને તારે અહીંયા દુખે છે આ તો બધું વધારા પડતું કહેવાય નોર્મલ કહેવાય શું આવું ના હોવું જોઈએ આ તો વધારે પડતું ઇમોશનલ કરે છે ઇમોશનલ થાય એટલે પોતે દુખી થાય રડવા બેસી જવાની જ નથી શું જ્યારે એવું કઈ મરણ મરણ પથારીએ જાય તો રડવાનું આવે તો બરાબર છે પણ આ તો નાની નાની વાતમાં રડે નાની નાની વાતમાં રડે એમાં બહેનો તો ખુબ રડતી હોય છે ખાલી નાની નાની વાતમાં એટલે આ આ ઘણું બધું ઇમોશનલ પડું સેન્સિટિવ પડું ન બહુ એ ના કરવું જોઈએ નથી તો છોકરાઓનો બહુ બગડે છે છોકરાઓ પણ પછી ખબર આ આ છે તો મા બાપ છોકરા સાથે આવી રીતના બધો વ્યવહાર ચાલતો હોય છે ત્યાં પછી મજા નથી આવતી અને જીવન બધું ખારું ખારું થઈ જાય છે શાંતિનું નથી જતું એટલે આ છોકરાઓને જયારે ત્યારે આપણે ખબર પડે કે આ છે કે શું છે પણ ફરી પાછો નાખશે મોં ના ખાડામાં એટલે આપણી આ જાગૃતિ ને ખાઈ જશે મોં એ જાગૃતિ ને ઠેર સુધી પકડી રાખવાની છે અને એને આત્મા સ્વરૂપે જોઈશું છોકરાઓને કે મા બાપ ને તો આ મો નહી આવે વચ્ચે અને અને પ્રેમ રહેશે સુ આ પ્રેમ ની કિંમત છે પ્રેમ ના હોય તો પછી મોહ જ આવીને ઓપડશે એટલે આ મમતા અને આ બધું જે છે એ શુદ્ધ પ્રેમ ની આગળ ના હોય એ મોહ ની આગળ બધું ફરી વળશે એટલે માબાપ માબાપ નું મોહ કેટલો બધો હોય છે કે છોકરાઓ તર છોડે ગાળો આપે તોય છે તો છોકરાઓને માં-બાપ છે તો કોટે વળગાડ કરે કર બડગાળ બડડ થોડુંક તો લેસન લેવો જોઈએ ઉપદેશ લેવો જોઈએ કે આ આ તે શું જરૂર છે આટલી બધી પછી તેનો રિપેમેન્ટ આવે છોકરાઓ પછી માં-બાપ નું રાખે નહીં ગયડ પણ માં અત્યારે એટલો જ અંદર ભોગવટો આવે કે મેં એને કોટે વડગાળ વળગાડ કર્યો અને અત્યારે હું માંદો છું દવાખાનામાં છું તો માં માં-બાપને માં-બાપને શું થાય કે હું દવા બાપને એમ થાય કે હું દવાખાનામાં આટલા પણ મહિનાથી પડ્યો છું તો છોકરો મને એકાદ એક વખત દિવસમાં જોવા આવે છે અને એને સાડું પાછું જોડે જોડે એ દવાખાનામાં છે પડ્યો બીજો તો એને દિવસમાં બાર વખત જોવા આવે છે એટલે બહુ પાછું અંદર સફરિંગ થાય એટલો બધો ભોગવટો કે મારા માટે હવે આને કશું રહ્યું નહીં મારું કરેલું બધું જ આ ભૂલી ગયો અને પોતાના પોતાના સ્વાર્થનો સગો છે એવું રહ્યા કરે એટલે આ બધો સંસાર

બાપને છોકરા જોડે વેર હોય છોકરાને બાપ જોડે વેર હોય એક પેલી સરસ વાર્તા છે આપણા શ શાસ્ત્રમાં ધર્મ શાસ્ત્રમાં કે એક રા રાજાની રાણી હતી એ છે તો પ્રેગ્નન્ટ હતી અને પ્રેગ્નન્સીમાં એને પોતાના હસબન્ડ નું માંસ ખાવાનું મન થયું બોલો આવી કઈ હિન્દુસ્તાનની નારી અને પેલી પવિત્ર હતી ધાર્મિક હતી કઈ હિન્દુ પવિત્ર નારી પોતાના વરનું માંસ ખાવાનું વિચારે એટલે આ કોઈ આ બધાને આશ્ચર્ય લાગ્યું પેલી એ રાણીએ રાજાને કહ્યું કે મને આવું થાય છે આ શું છે કારણ આની પાછળ પછી રાજા બધી તપાસ કરાઈ ઋષિ મુનિઓને બોલાયા અને પૂછ્યું કે આનું રહસ્ય કહો ત્યારે ઋષિ મુનિઓ એમને દીર્ઘ દ્રષ્ટિથી જોઈને કહ્યું કે આ તારી પત્ની રાણીના ગર્ભમાં પુત્ર છે અને પુત્ર તારો ગયા ભવનો વેરવી છે તે એટલો બધો વેરવી છે કે તારા મોતનું કારણ આ બને બનશે અને એટલા માટે અત્યારથી જ એને ગર્ભમાંથી ત્યાંથી તારા માટે આ વેરના ભાવ ઊભા થાય છે હવે બાળક તો વ્યક્ત ના કરે ગર્ભમાંથી પણ એની માતા થ્રુ આ વ્યક્ત કરાવી રહ્યો છે આવી રીતે આ વેર કેવું ભયંકર હોય છે એટલે મા બાપે આ વિચારવું કે આપણે રાગ દ્વેષ ના રહેવું જોઈએ બહુ બહુ આસક્તિમાં ના પડવું જોઈએ વિતરાગ રહેવું જોઈએ રહેવું એટલે રાગ ને સંપૂર્ણ વિતરાગ તો ના રહેવાય પણ એટલીસ્ટ રાગમાંથી છૂટો તો દ્વેષમાંથી છૂટાય નિયમ કેવો છે કે જ્યાં જ્યાં તમને રાગ હશે એટેચમેન્ટ હશે ત્યાં અપેક્ષા ઊભી થાય અને અપેક્ષા ઊભી થાય એ અપેક્ષા સામા છોકરાઓ કે મા બાપ એકબીજાની પૂરી ના કરે જાણે કે અજાણે તો પછી એનું રિએક્શન આવે છે અને એનું રિએક્શન આવે અને રિએક્શન આવે તો પછી એમાંથી દ્વેષ થાય અને બહુ મોટો ભૂગોટો આવે માટે જો ટૂંકું ને ટચ શોર્ટ ટુ ધ પોઈન્ટ સમજવું હોય તો આપણે અપેક્ષાઓ કાઢી નાખો એટલે આ ઓટોમેટિક રાગ અને દ્વેષમાંથી ઓટોમેટિક મુક્ત થવાશે રાગ અને દ્વેષને સાંકળનારી વચ્ચે કડી હોય તો અપેક્ષાની છે અપેક્ષાની એટલે આ બંને ખરી પડશે એટલે આપણે તપાસ કરો કે આપણે ક્યાં ક્યાં જેટલી જાડી જાડી સ્થૂળ અપેક્ષા હોય તો ખબર પડે જ ને એ અપેક્ષાઓને જુઓ એને એને એમાંથી છૂટો આ ખોટી છે અપેક્ષા રાખવી જ નથી આપણી ફરજ બજાવો અપેક્ષા નથી જોઈતી બીજું ઘણા મા બાપ ને તોય ગઈપણ આવ્યું હોય તોય ચિંતા બહુ હોય છે મા બાપ ને પણ તો શું પહેલેથી છોકરા થાય ત્યારથી જ પરણાવવાની ચિંતા અત્યાર તો તું નથી બહુ પણ પહેલાના વખતમાં તો છોકરી બે ત્રણ વર્ષ થી થઈ ત્યારથી જ મા બાપ ચિંતા થાય ક્યાં છોકરીને કેવું મળશે ને ક્યાં મળશે ને કેવી રીતના પણ ખર્ચા આપણે ક્યાંથી કાઢીશું અને ભાઈ દરેક દીકરી પોતાનું પ્રારબ્ધ લઈને આવેલી છે કારણ કે જે જે જન્મી હોય એ એનું પોતાનું જન્મ્યા ત્યારથી મળતા સુધીનો બધા કર્મો લઈને જ આયા હોય છે પૂર્વભમાં બધું બાંધીને જ લાયા હોય છે મા બાપ ચિંતા થાય કે મારી છોકરી બાવીસ વર્ષની થઈ એને ક્યારે લગ્ન થશે ને કેવો ક્યાં હશે આવી ચિંતા કરાય જ નહીં કારણ કે દીકરીને નથી ઠેકાણું પડતું એમ કરીને ચિંતા કરે તો એનાથી કઈ વળવાનું છે જો સારી સાચી સમજણ આપણે સમજીએ કે ભાઈ આ દીકરી અત્યારે પરણાવવાની એનો વખત થયો છે એના માટેનો જે કોઈ મૂર્તિઓ હશે એ એ જન્મી ચૂકેલો હશે કે હજુ જન્મવાનું બાકી હશે શું લાગે છે નેચરલી જન્મેલો એનાથી મોટો સિલેક્ટ કરીએ એટલે હવે જન્મી ચૂકેલો હોય કે નાનકડો ગગા જેવો તો લાવવાના નથી બાબલા મગાલી એટલે મોટો જ હોય એનાથી જન્મ મોટો એટલે જન્મી ચૂકેલો જ હશે ઓલરેડી એટલે હી ઇઝ ઓલરેડી દેર છે જ માત્ર એ ભેગો નથી થતો એનો ટાઈમિંગ મેળ નથી પડતો જ્યારે ટાઈમનો મેળ પડી જશે તો ગમે ત્યાંથી ભેગો થઈને એનું છે તો લગ્ન થઈ જ જવાનું છે માટે છોકરીઓની ચિંતા પરણા માટેની કરવી એ જરાય વ્યાજબી નથી એ એનું લઈને જ આવ્યું છે અને આ હસબન્ડ અને વાઈફના એટલા બધા ચીકણા ઋણાનુબંધ હોય છે કેટલું બધું એક એકબીજા જોડે રાગ અને દ્વેષથી કર્મ બંધાયેલું હોય છે કે જેના આધારે આ ભૌમા એ ભેગા થઈને ગમે ત્યાંથી એ ભેગા થઈ અને એ લેન્ડ એન્ડ ચૂકવવું જ પડે તો પછી એની આપણે ચિંતા કરવાની ક્યાંથી હોય આપણે તો શાંત બેસીને ક્ષમતામાં રહી અને રાહ જુઓ કે ક્યારે કયો ટાઈમ પાકે ને ભેગો થાય હા આપણે પ્રયત્નો કરો કોક આપણે કહે કે અહીંયા ફલાણા ઠેકાણે સારો મુહૂર્ત છે તમારા છોકરીને લાયક છે તો આપણે જઈને તપાસ કરવી બીજા બધા પ્રયત્નો કરવા પછી એમ કરતા કરતા ક્યાંક જો એનો ટાઈમિંગ મળી ગયો તો એ તેની જોડે યસ થઈ જાય ને લગ્ન થઈ જાય માટે આટલું બધું બહુ ચિંતા ભાર માથે રાખવાની જરૂર નથી અને શું કે છોકરી નાની થાય જરાક મોટી થાય દસ બાર વર્ષ ત્યાંથી ચાલુ થઈ જાય કેટલાક ત્રણ ચાર વર્ષ ત્યાંથી ચિંતા ચાલુ થઈ જાય કે ક્યારે મળશે કેવું મળશે હવે આ તો આ દૂરનું દૂરનું અત્યારથી ના જોવાય તો નજીકનું હોય એ જોવાનું હોય આપણે દૂરનું જોવા જઈએ તો આ નજીકમાં ઠોકર પડી હોય ને તે વાગે આપણને આપણે બચાવી ના શકીએ દૂરનું સાચો સચો કરવા જઈએ દૂરની ચિંતા કરીએ તો નજીકનું ખોઈએ છીએ એટલે આવી રીતના ના હોય ડાપણ વાળા તો ડાપણ થી કામ લેવું જોઈએ કે આ તો આનો વખત આવે ત્યારે એના વખત ના વાજા વખતે વાગી જ જશે એટલે આની ચિંતા ના છોકરી પણ ચિંતા કરે છે તો મરવાની ચિંતા કરો છો કોઈ દાણો કે મને મરણ કેમ આવતું નથી આવતું ક્યારે આવશે કેવી રીતના આવશે એની ચિંતા થાય છે કારણ કે વિચાર પણ આવે ને તો અંદર બળતરા બળતરા ભોગવું નથી ગમતું નથી ગમતું મરું નથી ગમતું કોઈને એટલે એને આવે ત્યાંથી ખસેડીને ના ના મારે તો કઈ મરવાનું નથી હમણાં મારે તો બધું બહુ જીવવાનું છે મારે તો પેલા બાબાનો બાબો છે ને તેને પરણાઈ ને પછી જવું છે લ્યો હવે આગળ કેટલું બધું પોતે ક્ષમતામાં રહી શકે છે ને તો પછી આ છોકરી પરવાની ચિંતા શા માટે કરો છો એના માટે પણ ક્ષમતામાં રહેવા એવું છે આ ચિંતા કરે એનાથી કશું વળે નહીં ચિંતા અને ચિતા બે સરખા જ છે ચિંતા એટલે આર્ત ધ્યાન ભયંકર કર્મ બાંધે જાનવરમાં જોવું પડે અને જેટલી ચિંતા થાય ને ચિંતાથી અંતરાય જ પડે છે વહેલું થવાનું હોય તો ડીલે કરે છે અને પછી ભયંકર કર ગતિ બાંધે છે એટલે ચિંતા ચિંતા તો ક્યારેય એવી નથી પ્રયત્નો કરો કામ કરો બધું જ કરો પણ ચિંતા ના કરો શું એ ચિંતા ચિંતા ઉપર કામ કરાય નહીં કશું કામ થાય નહીં સફળે ના થાય આપણને બધું ગોટાળો ને ગોટાળો જ વરે ઊંધું ને ઊંધું જ થયા કરે એટલે આપણા જી જીવનમાં છોકરા છોકરીઓ આપણા બાળકો આપણા પોતપોતાનું લઈને જ આવ્યા છે આપણે તો ખાલી ટ્રસ્ટી જ છીએ વાલી છીએ પણ એના ટ્રસ્ટી તરીકે છે બાકી સૌ સૌ પોતાનું લઈ આવ્યા છે અને સૌ સૌ પોતાના નસીબનું જ ખાતા હોય છે એટલે એની ચિંતા ના કરશો ચિંતા કરવા જેવું જ નથી અને આપણે ઘણીવાર આપણા છોકરાઓ સામા થાય આપણને વધારે વધારે પડતું આપણી આગળ બોલી જાય આપણને તમ તિરસ્કાર કરે તરછોડ માર્યા કરે એવા બધા પ્રસંગો આપણા જીવનમાં મા બાપને આવતા હોય છે ત્યારે મા બાપે અંદર ખાને તો ખુશ થવું જોઈએ અંદર આ આધ્યાત્મિક દ્રષ્ટિથી હા સંસારની દ્રષ્ટિથી નહીં આધ્યાત્મિક દ્રષ્ટિથી તો અંદરથી ખુશ થવું જોઈએ કે આ આ મારું થર્મોમીટર છે મારા જીવનમાં હું જે કંઈ ધર્મ કરું છું અધ્યાત્મ કરું છું ધ્યાન કરું છું વ્રત જપ તપ ઉપાસ કે દેવ દર્શન કે જે કંઈ કરું છું વ્યાખ્યાન પ્રવચનો સાંભળ સાંભળ કરું છું શાસ્ત્રો વાંચવાચ કરું છું એ બધાનું મારા જીવનમાં પરિણામ કેટલું આવ્યું કારણ કે આ બધી ક્રિયાએ ધર્મ નથી પરિણામ પામે તે ધર્મ ધર્મની વ્યાખ્યા શું છે કે પરિણામ પામે તે ધર્મ અને એ ધર્મ આપણા જીવનમાં આવ્યો ક્યારે કહેવાય કે જ્યારે ઘરમાં બાળકો તરફથી વિપરીત સંજોગો આવે છોકરાઓ સામા થાય ગમે એટલું કરે તોય છે તો આપણને અંદર સમતા રે જરાય ઊંચું નીચું ના થાય તો સાંભળો સમજવાનું કે આપણે ખરો ધર્મ આપણે પામ્યા છે નહીં તો ધર્મ નથી આપણે ધર્મ કર્યો માનીએ પણ એ તો આ ધર્મમાં ગયું ચિંતા થાય એટલે અધોગતિમાં જશે એટલે આ બાળકો આપણને આપણા માટે થર્મોમીટરની જેમ કામ કરે છે અને એટલે તો આપણા માટે ઉપકારી છે કે આપણને આ થર્મોમીટર બતાડે છે કે આપણે કેટલું પ્રગતિ કરી છે કે કેટલી અધોગતિમાં ગયા છે એ આપણા માટે મોટામાં મોટો હેલ્પિંગ પણ છે એટલે આ બહુ સારી રીતે સમજવાની જરૂર છે ઘરમાં દાદા દાદી હોય એને પોતાના પૌત્ર અને પૌત્રીઓ માટે બહુ મોહ મોહ બહુ ત્યાં છોકરો આવતો ખૂબ જ શ્રીમંત કરોડો શું અબજો પતિ પણ એને છે તો બસ બ્રહ્મચર્ય જ પાળું છે એવું નક્કી થયું અને એમ કે મારે તો એના પપ્પાને કે છે કે પપ્પા મારે તમારું કોઈ પૈસો જોઈતું ને તમારા અબજો રૂપિયા છે હું તો એકનો એક છું પણ આ પૈસા તમે સારા રસ્તે વાપરો મારે આમાંથી કંઈ જોઈતું નથી મારે તો મોક્ષે જવું છે આ બધાથી છૂટું છે બધા બહુ પ્રયત્નો કર્યા પણ એ એકનો બે ના થયો બસ મારે બ્રહ્મચર્ય પાણીને મોક્ષે જ જવું છે પછી એના દાદીએ પણ એને ખૂબ સમજાયો કેટલો બધો સમજાયો એણે કહ્યું કે બેટા મારી પાસે પાંચસો તોલા સોનું છે જો તું પણે તો આ બધા જ દાખીને તારી બહુને આપું પણ પેરો જરાયેલા લક્ષ્મા ના આવ્યો કેમ કે દાદા દાદી ને બહુ મો કે મારો છોકરો પરણે તો એ તો આ ત્રીજી પેઢી તો મેં જોઈ પણ મરતા પહેલા જો ચોથી પેઢી જોઈ લઉં તો મારું જીવન સાર્થક થઈ જાય અને મારું દાદી થયેલું ભયો ભયો થઈ જાય દાદી તો થઈ પણ દાદી પણ થઈ કહેવાય એટલે આવો મોહ બહુ હોય છે દાદા દાદી એટલો બધો મોહ હોય હમણાં જ એક ગઈકાલે જ એક એક ભાઈ મળ્યા હતા મોટી ઉંમરના હતા તો એ છે તો આ બધા આ બધા બ્રહ્મચારી ભાઈઓને વૈરાગ્ય અવસ્થામાં વિતરાગ્ય અવસ્થામાં જોઈને એને અંદર થયું કે અરે આ લોકો તો કેવું આટલી નાની ઉંમરમાં બધું જ એમને વૈરાગ ત્યાગ વૈરાગ કેટલો ઊંચો પ્રકારનો છે આનો મોહ બધો કેવો જતો રહ્યો છે અને એમના માતા પિતાને પણ ધન્ય છે કે એમને એના છોકરાઓ માટેનો મોહ એ લોકોને પકડી નથી રાખતો અને જગત કલ્યાણ કરવા માટે પોતાના છોકરાઓને ખુશી ખુશીથી ધરી દે છે ચરણોમાં જ્ઞાનીના ત્યારે એને થયું કે મારું મને તો કેટલો બધો મોહ છે એ કહેવા માંડ્યા મને અમને કે બેન આ લોકોને જોઈને મને ધન્ય ધન્ય લાગે છે અને હું તો કેવો હજુ તો બાપ નહીં પણ દાદો છું દાદો પણ કેવો દાદો કે મારો પૌત્રો બે કલાક મોડો આવે તો હું ઊંચો નીચો થઈ જવું બારગામ મારો પુત્રો તો મને છે ઊંઘ ના આવે મને બહુ યાદ આવે અને બહુ સાંભર સાંભળ કરે પછી અમે એમને ધીમે રી પૂછ્યું તમારા પૌત્રાને ને પૂછો એ બારગામ ગયો તમને યાદ કરે તો એ પૌત્રો બાજુ માં જ બેઠો હતો એમ કે ના હું તો ત્યાં મજા કરવા ગયો એટલે હું તો તે મને આનંદમાં જ મજામાં આવું ને દાદાજી તો મને ના યાદ આવે કે છે બોલો તારા આપણો જ મો છે ને આપણે જ મુરખ બનીએ છીએ ને આવું મુરખ બનવાની સી જરૂર રિત્સનું હોય એ ગયો છે એના મા બાપે મોકલ્યો છે એ બધી તપાસ કરીને જ મોકલ્યો હશે ને તો ત્યાં પછી આપણે ચિંતા કરવાની સી જરૂર ત્યાં નહી રાહતે હું જાવ ભગવાન નું નામ લેતા લેતા આમ ભગવાન નું નામ લેશો તો જલ્દી ઊંઘાઈ જશે કારણ કે આજકાલ ઊંઘવા માટે ઊંઘવાની ગોળીઓ પણ કામ નથી કરતી ત્યાં ભગવાન નું નામ લેવા માંડે ને તો તરત ઊંઘાઈ જાય કારણ કે નામ લેવાનું ખબર ભક્તિ લોકોને ગમતું નથી ને એટલે નામ લેવા જાય ને કે ત્યાં જ ઊંઘાઈ જાય છે કેટલાક તો કે અમે ધ્યાન કરાવ બેસી ત્યાં જ ઊંઘાઈ જાય છે અત્યારે ઊંઘની ગોળીઓ બંધ થઈ ગઈ અને આ ધ્યાન કરવાનું ચાલુ કરો કે ભગવાન નું નામ લેવાનું ચાલુ કરો

આના માટે નથી આ જીવન આ બધા મોમાંથી બહાર નીકળવા માટે છે તો મો તો પાર આવે બધો કેટલો બધો મો છે આ કેટલી બધી વસ્તુઓ માટે આ વ્યક્તિઓ માટે છે અને વસ્તુઓ માટે મોં કેટલો બધો છે એટલો બધો મો બધું ભેગું કર કરે અને મો માટે ખૂબ જ એ ભૂમિ લપટાયા કરે આ મોહ એટલો બધો જકડી લે છે અનંત અવતાર થી આપણને જે રખડાવે છે તે મૂળ આ મોહ જ છે સંસાર ભોગવવાનો મોહ સંસાર ગમે છે આટલા આટલા દુઃખો પડે છે આટલા આટલા દર્દો થાય છે તોય જીવવાનું ગમે છે છોકરાઓ મા બાપને લાતો મારે ગાળો આપે કેટલું બધું બોલે ખાવાનું ઘણા તો નથી આપતા તોય છોકરા પર એટલો બધો મોહ કે મા બાપને એ જ ગમે વૈરાગ ના આવે કે ચાલો હવે આ છોકરાથી આપણે છૂટા થઈએ ના ના કેસે આપણે તો આ છોકરા ભેગા રહીશું મારા છોકરા ગમે તેમ તો મારા ને એટલે મોહ કરે એટલે પેલું બધો દુઃખ ભોગવટો બધો નીકળી જાય અને પાછા મોહ કાદવમાં કાદવ ખૂપી જાય અને આ છે તો આમાં આ બધો મોહ કરી કરીને આપણે સરવૈયું તો કાઢો જિંદગી નું કે મરતા પહેલા આપણે કંઈક તો ખબર પડે કે આપણે આમાંથી શું મેળવ્યું ને શું ગુમાવ્યું ધંધામાં સરવય તો બધા કરતા હોય છે વર્ષે વર્ષે પણ આ જીવનનું સર્વય તો કાઢી જુઓ કે આપણે આટલા આપણા છોકરા માટે કે છોકરા માબાપરે માટે બધા એકબીજા માટે આટલું કર્યું આટલો મોહ કર્યો આટલું બધું માર ખાધો અને છેલ્લે આપણા પલ્લામાં કેટલું આવ્યું જય સચ્ચિદાનંદ